हाँ बोल। हेलो दोस्तों, जय श्री कृष्ण, કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે બનાવવાના છે સત્યનારાયણની પૂજા છે તો મહાપ્રસાદ। તો આ 1.5 કિલો રવો લીધો છે, આ હમણાં 1 કિલો ઘી લીધું છે, પછી ઉમેરશું ઉપરથી। તો ઘી ગરમ થઈ ગયું છે, હવે એમાં રવો નાખી અને શેકી લેવાનો છે। અને સાઈડમાં એક સાઈડમાં આપણે આ દૂધ છે એને ગરમ કરવા મૂકી દઈશું। વધારે આવી રીતે હલાવવાનો છે, થોડું ઘી ઓછું લાગે છે તો આપણે ઉપરથી ઉમેરી દઈશું। આવી રીતે હલાવતું રહેવાનું છે, એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી હલાવવાનું છે। કન્ટિન્યુ હલાવવાનું ચાલુ જ રાખવાનું। ઉભી રહેજે, તમે જોઈ શકો છો કલર બદલી ગયો છે અને ઘી પણ ઉતરવા માંડ્યું છે। હવે એમાં આપણે દૂધ નાખશું, તો બહુ ધ્યાનથી નાખવાનું, વરાળ લાગે એટલે। આવી રીતનું થઈ ગયું છે, હવે ગેસને હું ફાસ કરી દઈશ ને હવે આને કન્ટિન્યુ હલાવવાનું છે, ગાઈટ ન પડે એનું ધ્યાન રાખવાનું। આવી રીતે હું સતત હલાવીશ। હવે આ 1.5 કિલો રવો હતો તો 1.5 કિલો સાકર નાખી છે, હવે એનું બરાબર મિક્સ કરી લેશું। નીચે ચોટે નહીં એનું ધ્યાન રાખવાનું છે, આવી રીતે મિક્સ કરવાનું છે। ગેસને સ્લો રાખ્યો છે, થોડુંક એવું ઘી છૂટું પડે ત્યાં સુધી એને ધીમા ગેસ ઉપર થવા દેવાનું છે। તો તૈયાર છે આપણો મહાપ્રસાદ, તમે જોઈ શકો છો। હવે આપણે ભગવાનને ધરશું ત્યારે જોશું આગળ। તો આ તૈયાર છે આપણો મહાપ્રસાદ, હવે એમાં એલચીનો પાવડર નાખશું અને ડ્રાય ફ્રૂટ નાખવાનું છે એ નાખશું। એલચીને આવી રીતે આખી પીસીથી તો એને ચારીને નાખી દઈશું। કાજુ બદામ છે એના ટુકડા કરી લીધા છે એ નાખશું, હવે બધું મિક્સ કરી દઈશું।